અરે વાહ લીલુંછમ દ્રશ્ય, જાણે ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય આવું લીલુંછમ કુદરતી દ્રશ્ય મને જોવું તો ખૂબ જ ગમે છે. બાળકો, તમને આવું દ્રશ્ય જોવું ગમે છે? ગમે છે તો મને કહો જોઈએ, આવું લીલુંછમ દ્રશ્ય કઈ ઋતુમાં જોવા મળે? ચોમાસામાં. વેરી ગુડ. અને આ લીલાછમ વૃક્ષો, બાળકો આ વૃક્ષો આપણા મિત્ર કહેવાય ને, કારણ કે આ વૃક્ષો આપણને ફળ આપે, ફૂલ આપે, લાકડું આપે. આમાં વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. તો બાળકો, આ વૃક્ષના થડ છે, આ બધી ડાળીઓ છે, આ ડાળીઓ પર શું હોય? પાન હોય. તો આજે આપણે આ પાનનું છાપકામ કરવાના છે. તો ચાલો આજે આપણે જુદા જુદા વૃક્ષોના પાનનું છાપકામ કરીએ. આ પાના પર આપણે વિવિધ આકારના પાનનું છાપકામ કરવાના છે. ચાલો તો આપણે છાપકામ કરીએ. હવે આ પેજને હું આ બાજુ સાઈડ પર મૂકી દઈશ. હવે આ મારી પાસે જુદા જુદા પાન છે. આ પીપળાનું પાન છે, આ વડનું પાન છે, આ જાસૂદનું પાન છે, આ જમરૂખીનું પાન છે, આ સોપાલમનું પાન છે. આવા જુદા જુદા પાનો છે. હવે આ પાનનો આપણે છાપકામ કરીએ. સૌથી પહેલાં આપણે કયા પાનની છાપ પાડીશું? જાસૂદના. ચાલો તો આ જાસૂદના પાનની આપણે છાપકામ કરીએ. જો બાળકો, આ પાનનો આગળનો ભાગ છે અને આ પાનનો પાછળનો ભાગ છે. જુઓ આ કેવી નસો ઉપસેલી છે. જે પાનની નસો વધારે ઉપસેલી હોય તે પાનનું છાપકામ સરસ થાય છે. એટલે આપણે જાસૂદના પાનનું છાપકામ કરીએ. જુઓ અહીં વાટકીમાં વોટર કલર મેં કાઢીને તૈયાર રાખેલો છે. હવે પીછી વડે આપણે એને શું કરીશું, એના પર કલર લગાવીશું. કઈ રીતે? તો આ રીતે આપણે આમ કલર લગાવી દઈશું. આ રીતે થોડો જાડો કલર રાખીને આપણે પાન પર લગાવીશું. હવે આપણે આ પાનનું છાપકામ કરીશું. ધીમે ધીમે આ રીતે આપણે પેજ પર મૂકીશું. હવે ધીરે ધીરે એને આપણે આ રીતે દબાવીશું. હવે આપણે એને પાનને ધીમેથી આ રીતે ઉચકી લઈશું. જો છાપ પડી ગઈ ને, હવે આપણે બીજા પાનની છાપ પાડીએ. કયું પાન લઈશું? જમરૂખીનું. ચાલો હવે અહીં પર આપણે આ પાન પર કલર લગાવી દઈશું. તે પહેલાં આપણે આ પેજને થોડે દૂર મૂકી દઈએ સુકાવા માટે. આ રીતે હવે આપણે આ પાન પર પણ કલર લગાવી દઈશું. કલર લગાવી દીધો ને, હવે આપણે આ જમરૂખીના પાનને છાપ પાડીશું. તો આ રીતે હું પાનને અહીં મૂકીશ અને હું દબાવીશ. એટલે આપણે એકદમ સરસ મજાની છાપ પડી જશે. હવે આપણે આ પાનને ધીમે લઈને ઉચકી લઈશું. જો કેવી સરસ મજાની છાપ પડી ગઈ ને. ત્રીજું પાન લઈએ. બાળકો, આ સારું પાન છે, વડનું. ચાલો તો આપણે વડના પાનની
પાડીએ તો હવે આપણે આની પર કલર લગાવી દઈશું. સરસ મજાનો કલર લગાવી દીધો ને, હવે આપણે આ પાડને છાપ પાડીશું. જો ધીમે રહીને મૂકીશું. હા, આ પ્રમાણે હવે એને ધીમે રહીને આપણે આ રીતે દબાવીશું. જો બાળકો, પાન ખસી ન જવું જોઈએ. હ, આપણે તો સરસ છાપ પાડવાની છે. આપણે આ પાનને ધીમે ધીમે ઉચકી લઈશું. જો સરસ મજાની છાપ થઈ ગઈ ને. અહીં જાસૂદના પાનનું, જમરૂખીના પાનનું અને વડના પાનનું છાપકામ કર્યું છે ને, તો બાળકો તમે છાપકામ બીજા કોઈ પણ પાનનું કરી શકો. પણ તમારે શું યાદ રાખવાનું છે, એ પાનની નસ ઉપસેલી હોવી જોઈએ. બાળકો, આજે આપણે કેવું સરસ મજાનું છાપકામ કર્યું. તો તમને બધાને છાપકામ કરવું ગમે છે ને, તો તમારે તમારી ચિત્રકામની નોટબુકમાં આ રીતે પાનનું છાપકામ કરવાનું છે. તમે કોઈ પણ પાન લઈ શકો છો. તો તમે બધા છાપકામ કરશો ને. બાય, ફરી મળીએ.